નમસ્તે બાળક, આજે હવે આપણે ધોરણ 8 પાઠ 2 પાકા ચોપડેની અંદર લખવાનો છે આત્મા શ્રદ્ધયા પ્રભાવઃ, કે જેમાં આપણે ચિત્રપદાની વંદના લખ્યું, એનું ભાષાંતર લખ્યું. હવે એના પછી આપણે છે એ આત્મા શ્રદ્ધયા પ્રભાવઃ. સૌ પ્રથમ એનો છે એ આપણે શબ્દાર્થ લખશું. પઠિતું ભણવા માટે, ભવિતું થવા માટે, અકચ્છત આવ્યો હતો, અવદત બોલ્યો હતો, અપી પણ કૃપા કૃપ્યા કૃપા કરીને માવ મારો હવે તો તારો અરચ્ય બનાવી શીઠેલા ઢીલે અનમત નમે છે, તો પગે લાગે છે. પર્યંત સુધી શનિ શનિ ધીમે ધીમે અભશત ભસતો હતો અથવા તો ભસે છે, તદેવ તદ્વત એવ ત્યારે જ દ્રષ્ટવા જોઈને. હવે આ સાઈડના હું છે એ શબ્દાર્થ ભૂસી નાખું છું, કે તમને લખોને આ બાજુના લખાઈ ગયા હશે. અશ્માન
આપણને કાર્ડ આપી આપી અને ગુજરાતી થશે કોઈ પણ સિદ્ધિ એટલે કે સિદ્ધિ નાસ્તિક અહીંયા આપણે છે આ પાઠના શબ્દાર્થ પૂરા થાય છે. હવે શબ્દાર્થ પૂરા થઈ ગયા તો હવે આપણે આનું ભાષાંતર જોશું. તો કે ભાષાંતરમાં જે મુજબનો આમાં પેરેગ્રાફ આપેલો છે આખી આખો પેરેગ્રાફ લખવાનો અને એની નીચે એનું ભાષાંતર લખવાનું થશે. જોઈએ આપણે પહેલો પેરેગ્રાફ. એકહ બાલકહ અસ્તિ આસીત, એક છોકરો હતો. તસ્ય નામ એકલવ્ય આસીત, તેનું નામ એકલવ્ય હતું. સહ ધનુર્વિદ્યા પઠિતું ઈચ્છતી સ્મ, તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો. જોઈએ આપણે આખા ફકરાનું ભાષાંતર. એક છોકરો હતો, તેનું નામ એકલવ્ય હતું, તે ધનુર્વિદ્યા ભણવા ઈચ્છતો હતો. અહીંયા આપણો છે પહેલા ફકરાનું ભાષાંતર શરૂ થાય છે. પછી તો કે આપણે બીજો પેરેગ્રાફ જો અહીંથી શરૂ થશે એકદાથી છેટ અભસત સુધી થશે, કે ચિત્રની નીચેની જે લીટી છે ત્યાં સુધીનો બીજો ફકરો થશે. એકદા સહ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત અવદત ચ, એકવાર તે ગુરુ દ્રોણાચાર્ય પાસે આવે છે અને બોલ્યો. ગુરુદેવ અહમ અપી ધનુર્ધર ભવિતું ઈચ્છામિ, હું પણ ધનુર્ધારી ધનુર્વિદ્યા શીખવા ઈચ્છું છું. કૃપયા મામ સ્વીકરતુ, કૃપા કરીને મારો સ્વીકાર કરો. આચાર્ય પ્રત્યવદત, આચાર્યએ જવાબ આપ્યો. અહમ કૌરવાન પાંડવાન ચ પાઠ્યામિ, હું કૌરવો અને પાંડવોને જ ભણાવું છું. અહમ ભવતઃ શિષ્ય રૂપેણ સ્વીકાર કરતું ન શકનોમી, હું તારો શિષ્ય સ્વરૂપે સ્વીકાર કરી શકતો નથી. પરંતુ આચાર્ય પ્રતિ દ્રશ્ય શ્રદ્ધા શિથિલ ન અભવત, પરંતુ આચાર્ય પ્રત્યેની તારી શ્રદ્ધા ઢીલી થશે નહીં કે શિથિલ થશે નહીં. જોઈએ આપણે આખા ફકરાનું બીજાનું ભાષાંતર. એકવાર તે ગુરુ દ્રોણાચાર્યની પાસે આવ્યો અને બોલ્યો. ગુરુદેવ, હું પણ ધનુર્વિદ્યા શીખવા ઈચ્છું છું, કૃપા કરી મારો સ્વીકાર કરો. આચાર્યે જવાબ આપ્યો, હું કૌરવો અને પાંડવોને જ ભણાવું છું, હું તારો શિષ્ય રૂપે સ્વીકાર કરી શકતો નથી. પરંતુ આચાર્ય પ્રત્યેની તારી શ્રદ્ધા શિથિલ થશે નહીં. હવે એના પછીનો ત્રીજો ફકર, જે અહીંયા ગુરુનું ચિત્ર આપ્યું છે ત્યાંથી આપણે લેશું. ગુરુ સમાધિમાં બેઠા હોય એવું ચિત્ર છે. સહ આચાર્યસ્ય દ્રોણસ્ય એકામ મૂર્તિમ અરચ્યત, તે આચાર્ય ગુરુ દ્રોણની એક મૂર્તિ બનાવી હતી. સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમત, તે દરરોજ મૂર્તિને પ્રણામ નમતો હતો કે પગે લાગતો હતો. પ્રાતઃ આરંભ્ય સાયંકાળ પર્યંત ધનુર્વિદ્યા અભ્યાસમ અકરો, સવારથી સાંજ સુધી તે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો. શને શને સહ કુશલ ધનુર્ધર અભવત, ધીમે ધીમે તે કુશળ ધનુર્ધારી બન્યો. એકદા તસ્મિન વને ગુરુ દ્રોણ પાંડવે કૌરવે સહ આગચ્છત, એકવાર તે વનમાં ગુરુ દ્રોણ કૌરવ અને પાંડવોની સાથે આવ્યા. એકહ કુકુર ત્રણ દ્રષ્ટવા અભસત, એક કૂતરો તેને જોઈને ભસવા લાગ્યો. જો ન્યા સુધીનો ત્રીજો ફકરો રાખજો બરાબર. તન દ્રષ્ટવા અભસત, ચને ચોથો ફકરોની જે પહેલી લીટી થઈ ત્યાં સુધીની અધૂરી લીટી પૂરી કરજો.
જોઈએ આપણે આખા ફકરાનું સહથી. તે આચાર્ય દ્રોણની એક મૂર્તિ બનાવે છે, મૂર્તિની રચના કરી. તે દરરોજ તે મૂર્તિને નમે છે. સવારથી સાંજ સુધી ધનુર્વિદ્યાનો અભ્યાસ કરે છે. ધીમે ધીમે તે કુશળ ધનુર્ધારી બન્યો. એકવાર તે વનમાં ગુરુદ્રોણ પાંડવ અને કૌરવની સાથે આવ્યા. તેને જોઈને એક કૂતરું ભસવા લાગ્યું. એના પછી અર્જુન ધનુષ્ય ઉત્થાપયતિષ્મ, અર્જુન ધનુષ ઉપાડે છે. તદેવ એકલવ્ય બાણે તિષ્ય કુકુરશ્ય મુખમ અશિવ્ય. ત્યારે એકલવ્ય તેના બાણ વડે કૂતરાનું મોં સીવી નાખ્યું. દ્રોણાચાર્યશ્ય એતત દ્રષ્ટવા તત્ર આગચ્છત તમ અપૃચ્છ્યત. ગોણાચાર્ય ત્યાં તે જોઈને ત્યાં આવી અને તેને પૂછ્યું, કહ તવ આચાર્ય, તારો આચાર્ય કોણ છે? તદાશ દ્રોણાચાર્ય સતા મૂર્તિ અદ્રશ્ય. ત્યારે તે દ્રોણાચાર્યની તે મૂર્તિ બતાવે છે. જોઈએ આપણે આખું. અર્જુન અધનુષ્ય ઉત્થાપયતી, અર્જુન ધનુષ ઉપાડે છે. તદેવ ત્યાં એકલવ્ય તેના બાણો વડે કૂતરાનું મુખ સીવી નાખે છે. દ્રોણાચાર્ય તે આ જોઈને ત્યાં આવે છે અને પૂછે છે કે તારા આચાર્ય કોણ છે? ત્યારે તે દ્રોણાચાર્ય તારા આચાર્ય કોણ છે પ્રશ્ન છે. ત્યારે તે દ્રોણાચાર્યની મૂર્તિના બતાવે છે. કે એના પછીનો હવે પાંચમો ફકરો જોઈએ આપણે. કે જો અહીંયા આપણે જે એક ફકરો હતો આખે આખું બે ચિત્રનો, તો એમાં આપણે બે ભાગ કર્યા છે, એટલે પહેલો બીજો ત્રીજો ચોથો, અને હવે અહીંયા પાંચમો ફકરો થશે. એકલવ્ય ગુરુ શ્રદ્ધાયા સ્વશ્રદ્ધાયા ચ પ્રતિક અસ્તિ. એકલવ્ય અશ્માન શિક્ષ્યતી સ્વયં જતિ સ્વયં પ્રજ્ઞા ભવતુ. યદિ અશ્માશુ આત્મશ્રદ્ધાયા અસ્તિ તય કાર્દપી સિદ્ધિ દુર્લભા નાસ્તિ. કે એકલવ્ય છે ઈ ભાષાંતર જોઈએ. એકલવ્ય ગુરુ શ્રદ્ધા અને પોતાની શ્રદ્ધાનું પ્રતીક છે. એકલવ્ય આપણને શીખવે છે કે સ્વયં જ્યોતિ પોતે જ જ્યોતિમાન, સ્વયં પ્રજ્ઞા પોતે જ બુદ્ધિરૂપ બનો. જો આપણામાં આત્મશ્રદ્ધા હશે તો કોઈ પણ સિદ્ધિ મળવી મુશ્કેલ નથી. એના પછીનો ફકરો, અનંતરમ આત્મશ્રદ્ધાયા બલેન સહ શ્રેષ્ઠ ધનુર્ધર અભવત. અને પછી આત્મશ્રદ્ધાના બળથી તે શ્રેષ્ઠ ધનુર્ધારી બન્યો. કે હવે આપણે છે અહીંયા આપણે આખા પાઠનું ભાષાંતર જોઈ લીધું કઈ રીતના લખવાનું, તો કે એના પછી આપણે સ્વાધ્યાયથી શરૂઆત કરીશું. કે સ્વાધ્યાયમાં આપણે જોઈએ તો કે પ્રશ્ન નંબર એક છે, તો કે પ્રશ્ન નંબર એક છે એ હું લખાવતી નથી, કારણ કે તમારે પાઠ્યપુસ્તકમાંથી જોઈ અને એમાં જ ઉતારવાનો છે. પછી તો કે પ્રશ્ન નંબર બે, એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતું કશ્ય સમીપમ અગચ્છત. પ્રશ્ન નંબર બે, તો કે તમારે સૂચના લખવાની, એના પછી પ્રશ્ન લખવાનો, હું અહીંયા જવાબ જ સીધો લખું છું. એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતું દ્રોણાચાર્યશ્ય સમીપમ ગચ્છતિ.
પછી બીજા પ્રશ્નનો જવાબ છે, એકલવ્ય દ્રોણમ કિમ અવદત? એકલવ્ય દ્રોણમ અવદત, દ્રોણમ અવદત. ગુરુદેવ, અહમ અપિ ધનુર્ધરઃ ભવિતું. ઈચ્છામી કૃપયા માં સ્વીકારો. એના પછી ત્રીજો પ્રશ્ન, એકલવ્ય દ્રોણ એકલવ્યમ કેમ અકથ્યત? તો કે દ્રોણ એકલવ્યમ અકથ્યત. અહમ કૌરવાન પાંડવાન ચ પાઠ્યામી. અહમ ભવતઃ કે હું તારો શિષ્યત્વ રૂપે સ્વીકાર કરી શકીશ નહીં. ને પછી ચોથો પ્રશ્ન, એકલવ્ય બાણી કેમ અકરત? એકલવ્ય બાણી હ એકશ્ય કુકુરશ્ય મુખમ અશિવ્યત. દ્રોણાચાર્ય એકલવ્યમ કેમ અપૃચ્છત? દ્રોણાચાર્ય એકલવ્ય અપૃચ્છત. કહ તવ કહ તવ આચાર્ય, તારા આચાર્ય કોણ છે? એના પછી આપણે પ્રશ્ન નંબર ત્રણ,
કૌંસમાં આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરો. તો કે ખાલી જગ્યા આપણે પૂરવાની છે. તો કે પ્રશ્ન નંબર 3, તમારે ખાલી જગ્યા આખે આખી લખવાની. શું સીતા? ખાલી જગ્યાના જવાબ લખી દઉં છું. એકલવ્ય ધનિર્વિદ્યા પઠિતું દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત. કે એકલવ્ય ધનુર્વિદ્યા ભણવા માટે દ્રોણાચાર્યની પાસે આવ્યો. એકલવ્યસ્ય આચાર્ય પ્રતિ શ્રદ્ધા શિથિલ ન અભવત. કે એકલવ્યની આચાર્ય પ્રત્યેની શ્રદ્ધા શિથિલ કે ઢીલી ન થઈ. એકાહ કુકુર તાન દ્રષ્ટવા અભસત. એક કૂતરો તેને જોઈને ભસવા લાગ્યો. એકલવ્ય અશ્માકમ અસ્માન શિક્ષ્યતિ. સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞા ભવતુ. એકલવ્ય આપણને શીખવે છે કે સ્વયં પોતે જ જ્યોતિ પોતે જ પ્રજ્ઞારૂપ બનો. કે અહીંયા આપણો પ્રશ્ન નંબર 3 પૂરો થાય છે. હવે પ્રશ્ન નંબર 4 આપણે શરૂ કરશું. કે પ્રશ્ન નંબર 1 જોઈએ તો કે આપણે જોઈ જોઈને નોટબુકમાં ઉતારવાનું જ. પછી પ્રશ્ન નંબર 2 છે તો કે એમાં પ્રશ્ન લખી અને નીચે એનો જવાબ અહીંયા મેં લખાયેલા છતાં. અને પ્રશ્ન નંબર 3ની ખાલી જગ્યા આખે આખી તમારે લખવાની છે અને અંદર જવાબ જે મેં અહીંયા લખ્યા હતા એ પ્રમાણે લખવાના છે. હવે તો કે શબ્દના આધારે વાક્ય બનાવો. પ્રશ્ન નંબર 4 એમાં પહેલું જ વાક્ય છે. જ શબ્દ આપ્યા છે ધનુર્ધર બાલક શિષ્ય અને કુકુર. અર્જુન અહમ તો અર્જુન મહાન ધનુર્ધર છે. પછી બાલક અહ બાલક અહ બાલક અહ નિર્દોષ ભવતી. બાળક નિર્દોષ હોય છે. હે શિષ્ય સત્યમ વદ ધર્મચર કે હે શિષ્ય સાચું બોલ અને ધર્મનું આચરણ કર. કુકુર રાત્રિ સમયે બહુ ભસતિ. કૂતરો રાત્રિના સમયે ખૂબ જ ભસે છે. એના પછી છે પ્રશ્ન નંબર 5. નીચેના વિધાનો પૈકી સાચા વિધાનો સામે આમ અને ખોટા વિધાનો સામે ન લખો. એટલે કે સાચું ખોટું નિશાની ન કહેવાય. બરાબર આમ અથવા તો ન. પહેલું છે એકલવ્ય ઈશ્વર શ્રદ્ધાય હા પ્રતિક અસ્તિ ન. આ વિધાન ખોટું છે. એકલવ્ય બાણે કુકુરસ્ય મુખમ અશિવ્યત. આમ એટલે કે હા સાચું. આચાર્ય પ્રતિ એકલવ્યસ્ય શ્રદ્ધા શિથિલા અભવત ન. દ્રોણાચાર્ય એકલવ્યસ્ય શિષ્ય રૂપેણ સ્વીકાર કરતું ન શક્નો. આમ એટલે કે હા. કે હવે આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ તો કે ઉદાહરણ પ્રમાણેમાં લખવાનું છે. કે ખાલી જગ્યા છે
तो के नी अंदर आपणे लखवानुं छे કે અહીંયા જે પ્રમાણેના કૌંસમાં આપેલા ધાતુના રૂપ પ્રમાણેમાં ફેરફાર કરવાનો સહ ધનિર્વિદ્યા પઠિતું પઠ છે તો કે પઠિતું થયું કે ભણવા ઈચ્છતો હતો સહ અધ્યાકમ ભવિતું ઈચ્છામિ ભવિતું એટલે કે થવા માટે રોટિકા ખાધું ખાવા માટે ભવાન ઉદ્યાનેમ ચલિતું ચાલવા માટે કે પછી તો કે પ્રશ્ન નંબર 7 છે એ ધનુષ્યનું ચિત્ર દોરો કે જે આપણે અત્યારે દોરવાની જરૂર નથી કે અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે.